આધુનિક યુગની સાથે જિલ્લા ટ્રાફિક પોલીસ પણ થોડીક આધુનિક થઈ હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે હવે ટ્રાફિક પોલીસ દ્વારા નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને ઈ મેમો ફટકારવામાં આવી રહ્યો છે. પશ્ચિમ કચ્છ એસપી MS ભરાડાની ખાસ સૂચનાથી ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારને ઈ મેમો ફટકારવામાં આવી રહ્યો છે, જેમાં ટ્રાફિક PSI JM જાડેજાના માર્ગદર્શન તળે જિલ્લા ટ્રાફિક પોલીસનો સ્ટાફ સિવિલ ડ્રેસમાં વોચ માટે ગોઠવાયો છે. ટ્રાફિક પોલીસ દ્વારા નિયમો ભંગ કરતા વાહન ચાલકોના ફોટા લેવાઈ રહ્યા છે, જેમાં ટ્રિપલ સવારી હોય, મોબાઈલ પર વાત થતી હોય, યોગ્ય પાર્કિંગ ના થયું હોય, વાહન ચલાવવામાં ગફલત દાખવાઈ હોય તેવા કિસ્સાઓમાં પોલીસ વાહન ચાલકોના ફોટા લઈને ઈ મેમો મોકલાવશે. જિલ્લા ટ્રાફિક PSI JM જાડેજાએ કહ્યું હતું કે હાલ પ્રાયોગિક ધોરણે દરરોજ 10 જેટલા મેમો અપાઈ રહ્યા છે, પરંતુ દિન પ્રતિદિન આ પદ્ધતિનો વ્યાપ વિસ્તારવામાં આવશે. 3 દિવસથી ઈ મેમોની એક સિસ્ટમ ચાલુ કરી છે, જેમાં જિલ્લા ટ્રાફિકની પોલીસ ખાનગી કપડામાં અલગ અલગ જગ્યાઓ ઉપર ઊભા રહી અને મોબાઈલ દ્વારા ફોટો કેપ્ચર કરે છે, જેમાં મોબાઈલ ઉપર વાત કરતા 3 સવારી વાહન, ફેન્સી નંબર પ્લેટો, જે કાયદાનો ભંગ કરતા હોય પણ પોલીસની નજરે ના ચડતા હોય એવા માણસોને ખાનગી કપડા દ્વારા ખાનગી સર્વેલન્સ રાખી અને એમને ફોટો પાડી અને એ ફોટો દ્વારા ઈ મેમો તૈયાર કરી એમના ઘરે દંડ માટે કાર્યવાહી કરવાની પ્રક્રિયા અમે ચાલુ કરેલ છે. અત્યારે અમે પ્રાથમિક રીતે દરરોજના 10 મેમો તૈયાર કરવાનું નક્કી કરેલ છે, પછી સમગ્ર જિલ્લા લેવલે શરૂ કરશું ત્યારે આ સંખ્યા વધતી જશે. અત્યારે સિટી અને જિલ્લા ટ્રાફિક દ્વારા અઠવાડિયામાં 2-3 અલગ અલગ ડ્રાઈવો રાખવામાં આવી છે, જેમાં લાયસન્સ વગર, ફેન્સી નંબર પ્લેટો, પછી વાહનો ઉપર અનધિકૃત જે લખાણો છે દૂર કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી છે.